વેલકમ બેક સ્ટુડન્ટ્સ આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડીયોની અંદર ધોરણ દસ વિષય વિજ્ઞાન તમારી જે આવનારી એકમ કસોટી છે પચીસ તારીખની એના અંદર જે પ્રશ્ન બેંક તમારી છે બોર્ડ દ્વારા આપવામાં આવેલી તો એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ તો પ્લીઝ આ વિડીયોને અંત સુધી જોજો વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઇક અને શેર જરૂર કરજો ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બે લાયકોનને પ્રેસ કરજો તો વિદ્યાર્થી મિત્રો આપ સૌ જાણો છો પ્રમાણે દર બે વર્ષથી બોર્ડ દ્વારા એકમ કસોટીનું જે સ્વરૂપ છે એ બદલાવવામાં આવેલું છે ડાયરેક્ટ પેપર આપવામાં આવતું નથી એમાં જે પણ વિશેષ શિક્ષક હોય છે એને જે દિવસે એકમ કસોટી લેવાની હોય એ દિવસે સવારે ઓનલાઈન બોર્ડની વેબસાઇટ ઉપર એક ક્વેશ્ચન બેંક આવતી હોય છે અને આ ક્વેશ્ચન બેંકના આધારે એ શિક્ષકે બાળકોનું મૂલ્યાંકન કરવાનું હોય છે તો આ વખતે તમારી જે એકમ કસોટી છે વિજ્ઞાનમાં પહેલી એકમ કસોટી એમાં પહેલું જ ચેપ્ટર અને તેરમું ચેપ્ટર બરાબર તો બે ચેપ્ટરમાંથી તમારી એકમ કસોટી લેવામાં આવશે તો આ એકમ કસોટીની અંદર તમારે અહીંયા જે ક્વેશ્ચન બેંક આપેલી છે એના પ્રશ્નોનું તમારે વ્યવસ્થિત રીતે સોલ્યુશન કરવાનું છે શીખવાનું છે એમાં શું શું પૂછેલું છે જેમ કે આપણે ઘણા બધા પ્રશ્નો અહીંયા સોલ્વ કરી શકીએ જેમ કે પહેલો જ પ્રશ્ન કે નીચે આપેલા પ્રક્રિયા માટે વિધાનો પૈકી કયા વિધાનો ખોટા છે તો કયા વિધાનો ખોટા છે એમાં આપણે શું જવાબ આવશે આ એ અને બી વિધાનો ખોટા છે બાકી આ બે વિધાન સાચા છે તો આપણો સાચો જવાબ કયો આવશે સેકન્ડ એના પછી તમને કીધું કે આ જે રાસાયણિક પ્રક્રિયા છે એ શેનું ઉદાહરણ છે કઈ પ્રક્રિયાનું તો આ જે ઉદાહરણ આપેલું છે એ વિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ છે કેમ કે અહીંયા એલ્યુમિનિયમ છે એ આયર્નનું વિસ્થાપન કરે છે એવી રીતે અહીંયા નીચેના આપેલ પૈકી કયો સમૂહ માત્ર જે વિઘટનીય પદાર્થો છે એટલે કે કયા કયા સમૂહમાં જે વિઘટનીય પદાર્થો છે બાકી કયા નથી આમાં જો એ સી અને ડી જવાબ આવશે આ બી એમાં એવું છે કે આ સમૂહમાં જે વિઘટનીય નથી જે અવિઘટન પણ છે પ્લાસ્ટિક ચાલો એના પછી જે ખરા ખોટા આપેલા છે શ્વસન ઉષ્માસેવક પ્રક્રિયા છે હા એ પછી કોપર સલ્ફેટમાં ના દ્રાવણમાં લોખંડની ખીલી ડબાડવાની પ્રક્રિયા દ્વિવિસ્થાપન છે તો દ્વિવિસ્થાપન નથી વિસ્થાપન પ્રક્રિયા આવશે તો આ વિધાન કેવું આવશે ખોટું તૃણા દ્વિતીય ઉપભોગીઓ છે ખોટું પ્રથમ ઉપભોગી આવે ચામડું જે વિઘટનીય પદાર્થ છે સાચું તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે સાચા ખોટા ખાલી જગ્યાઓ ઘણું બધું તમને આમાં આપેલું છે તો આ જે પ્રશ્ન આપેલા છે એનું તમારે જાતે સોલ્યુશન કરવાનું છે અને જે લોકો ખાલી ઓલા ઉપર જ છે સોલ્યુશન ઉપર આધાર એ લોકોનું કામ નથી અહીંયા અહીંયા મહેનત કરતા જે વિદ્યાર્થીઓ છે એના માટે ખૂબ જ ઉપયોગી વિડીયો છે તો અહીંયા જે જે પ્રશ્ન આપેલા છે એ પ્રશ્નોનું તમારે જાતે સોલ્યુશન કરવાનું છે અને સોલ્યુશન કરી અને આ તૈયારી છે તમારી આવનારી એકમ કસોટીમાં તમને ઉપયોગી થશે કેમ કે વિદ્યાર્થી મિત્રો આ જે પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોમાંથી જ જે તે શિક્ષક હોય છે એ પૂછતા હોય છે અહીંયા ઘણા બધા પ્રશ્નો આપણા સેલા સેલા છે જેમ કે આ પ્રશ્ન ચિપ્સના પેકિંગમાં ચિપ્સનું ઓક્સિડેશન થતો અટકાવવા માટે કયો વાયુ હતો કે નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે પછી શ્વેતશ્યામ ફોટોગ્રાફીમાં કયા પદાર્થનો ઉપયોગ થાય છે તો આ બધું પાઠમાં આવે છે સિલ્વર બ્રોમાઇડ અને સિલ્વર ક્લોરાઇડ બરાબર એ સીએલ અને એજીબીઆર રાસાયણિક સમીકરણોને સમતોલિત કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે કઈ પદ્ધતિ વપરાય છે હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ તો આવા ઘણા બધા પ્રશ્નો તમને છેલ્લા છેલ્લા એક એક માર્ક્સના બે બે માર્ક્સના તમને આપેલા જ છે તો આ પ્રશ્નોની તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે અને એનું સોલ્યુશન કરવાનું છે તૈયારી કરવાની છે જેથી કરીને તમે સારા એવા માર્ક્સ લાવી શકો છો તો અહીંયા ઘણા બધા પ્રશ્નો તમને એક માર્ક્સ બે માર્ક્સ અને ત્રણ માર્ક્સ આ રીતે વહેંચાયેલા છે બધા પ્રશ્નો તો અહીંયા હું આખી ક્વેશ્ચન બેક સ્ક્રોલ કરું છું તમારે જે જે પ્રશ્નો તમે વાંચો અને એને સમજો અને એનું સોલ્યુશન કરી અને તમારે એની તૈયારી કરવાની છે અને પચીસ તારીખના રોજ તમારે આ તૈયારી તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો આગળ પણ ઘણા બધા પ્રશ્નો છે તો જરૂરથી તમારે આ પ્રશ્નોનું સારી રીતે સોલ્યુશન કરવાનું અને બનતી કોશિશે આપણે પણ એક વિડીયો બનાવીને મૂકીશું જેની લિંક તમને આ વિડીયોના નીચે મળી જશે અને આપણી ચેનલ ઉપર પણ એ વિડીયો આવશે તો પ્લીઝ આપણી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુના બે લાઈકોનને પણ પ્રેસ કરજો જેથી કરીને કોઈ નવો વિડિયો આવે તો તમારા સુધી ઝડપથી પહોંચી શકે થેન્ક યુ વેરી મચ